The B-

વપરાય છે અને તમે એનાથી અંજાઈ જાઓ આજે પેપર સેટ ની બહુ કિંમત બહુ નોમિનલ હોવી જોઈએ જેટલા અન્ય પ્રકાશનો રાખે એક બે નહીં આમાં હજારો વિદ્યાર્થીઓ ભરમાયા હશે આજે મેમ્બરશીપ ના સ્કેમ નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે હું વાત કરવાનો છું ધ બિગેસ્ટ એજ્યુકેશનલ સ્કેમ ઓફ ગુજરાત જી હા દોસ્તો એક એવા માસ્ટર માઇન્ડ વ્યક્તિની કે જેણે તમારી આંખે પાટા બાંધ્યા છે અને તમને

એ વ્યક્તિ કે જે ન માત્ર વિદ્યાર્થીઓ પણ સાથે સાથે શિક્ષકો અને વાલીઓને પણ પોતાના સ્કેમનો નો શિકાર બનાવ્યો છે ને એવા શિક્ષકો કે જે એની સાથે સંકળાયેલા હતા એની ઉપર આંખ બંધ કરીને ભરોસા કરતા હતા વિદ્યાર્થી મિત્રો એ એ વ્યક્તિ કે જે વ્યક્તિ તો ઠીક છે હું તો એને દેડકો કહીશ વાવાઝોડું કરતું આવે છે અને એ દેડકો જો વાવાઝોડું વાવાઝોડું એમ કે છે કે વિદ્યાર્થીઓના કામનું વિદ્યાર્થીઓના કામનું તો વિદ્યાર્થીઓના જો કામ કામનું હોય તો વિદ્યાર્થીઓ માટે ઓપન રાખો ને પણ મેં તમને કીધું એમ આ વ્યક્તિને પૈસા ભેગા કરી જ લેવા છે વગર મહેનત કોકનું ઉઠાવીને ચોરી કરીને કોપી કરીને પોતાનું લેબલ લગાવીને પણ એટલા માટે જ હવે પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને ભાંડો ફૂટી ગયો છે તો આ વિડીયો જે એમ તમને કહે છે વાવાઝોડું વાવજો વાવાઝોડું ગયું ક્યાં વાવાઝોડું ક્યાં ગયું વાવાઝોડું ગાયબ થઈ ગયું હવે વાવાઝોડું રાખ્યું છે તમને તમારી પાસેથી ઓગણસાઠ રૂપિયા માંગશે જો તમારે જોવું હોય તો એ જ્યાં ઓગણસાઠ રૂપિયા માંગે છે ને આજ માસ્ટર માઇન્ડ સૌથી મોટો ખેલ છે વિદ્યાર્થી મિત્રો એમ કે મારી મારી પાસે પાસે પૈસા નથી નથી ફંડ અમે અમે તમારા થ્રુ જ ચાલીએ છીએ તમારા થકી ચાલીએ છીએ તમે જે પૈસા આપો છો એનાથી જ અમે ચલાવીએ છીએ અમારી પાસે ટીમ રાખવાના પૈસા નથી ટીમ રાખવાના પૈસા નથી એમ કેતો ને એટલા પૈસા જ કહો એની પાસે આટલા રૂપિયા આ જે રૂપિયા છે

ભાઈ તમારી પાસેથી પેપર સેટ જેની કિંમત બહુ સામાન્ય હોવી જોઈએ પણ ખંખારવાનું એક કારસ્તાન છે એ રેવન્યુ એડ કરો ભાઈ હજી એ પ્રમોશન કરે છે એ એડ કરો અરે આનો અલ્ટિમેટ આંકડો છે ને મારા તો તમે વિચારો ને તો કેટલું બધું આંકડો થશે આ પૈસા વપરાય છે ક્યાં એનું હું તમને જણાવું હમણાં અને આ બીજા પૈસા આવે જ ક્યાંથી ભાઈ જો પોતાની મહેનત થી કરતા હોત ને તો એના માટે હું તાલી પાડ એના માટે હું સેલ્યુટ કર પણ આ પૈસા તમારી આંખે આડી કાળી પટ્ટી બાંધીને તમારી પાસેથી લેવામાં આવે છે આ પૈસા એને જે ભેગા કર્યા છે ને એનો જો સારો ઉપયોગ કરતો હોત ને અગેન સેલ્યુટ મારે પણ નથી કરતો આ પૈસાનો ઉપયોગ જો વિદ્યાર્થીઓના હિતમાં થતો હોત ને અગેન સેલ્યુટ મારે નથી કરતો તકલીફ મને આ છે

અલગ અલગ ફેઝમાં તમારી પાસેથી ધીરે ધીરે ખંખેરવામાં આવે છે તમને ખ્યાલ નથી તમને એમ થાય છે તમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ મેમ્બરશીપ તમે જોડાવો એટલે તમને અલગ એક્સ્ટ્રા સુવિધા મળશે આ મેમ્બરશિપ એટલે તમને આ જોડાવીડિયો જોવા મળશે આ મેમ્બરશીપ તમે એક વખત રૂપિયા આપો છો એ એક્ચ્યુઅલમાં તમને એવું નથી કહેવામાં આવતું કે તમારે એક વખત દેવાના છે કેટલી વખત દેવાના છે હકીકતમાં તમે જ્યારે તમારા ફાધર પાસેથી જીદ કરીને કે પછી રાજી ખુશીને રાજી ખુશીથી તમે કદાચ પૈસા ભરતા હશો મને ખબર નથી પણ એ એક વખત પૈસા ભર્યા બાદ એ તમારી બેંક ડિટેલ છે એ સર્વર પર હોય અને દર મહિને એ અમાઉન્ટ તમારા એકાઉન્ટમાંથી કપાય છે જો તમને વિશ્વાસ તો એક કામ કરો તમારા લીધી છે અને તમારા ફાધરનું કે જે અકાઉન્ટમાંથી તમે પૈસા ભરો છો ભર્યા છે એનું ભાઈ જરાક બેંક સ્ટેટમેન્ટ જુઓ અને તમને જો એ બિનજરૂરી લાગે તમને એમ લાગે કે બસ હવે મારું કામ પૂરું થઈ ગયું છે બિન જરૂરી લાગે તો તમે મેમ્બરશીપ છે સ્ટોપ કરાવી અને તમને જો એટલું બધું ન ફાવતું હોય તો આજુબાજુમાં કદાચ કોઈને જેને ટેકનોલોજી અથવા તો આના વિશે ખ્યાલ હોય એની પાસેથી બંધ કરાવો કારણ કે આમાંથી કેટલાય વાલીઓની પરિસ્થિતિ એટલી બધી સારી નથી હોતી કે કદાચ મહિને પચાસ સાઈઠ સો બસો કે બે હજાર રૂપિયા સુધીની આ ભાઈની મેમ્બરશિપ મેમ્બરશીપ છે અરે દસ વીસ રૂપિયા હોત તો ચાલો ઠીક છે ભાઈ બબે હજાર રૂપિયા સુધીની મેમ્બરશીપ ઓફર કરે છે અરે આમાં આમાં તો એમાં કેટલાય લોકો આના શિકાર બન્યા હશે અને જો તમે આમાંથી એક હોય ને મને કમેન્ટ જરૂરથી કરજો તમારી પાસે જો પ્રૂફ હોય ને મને શેર કરજો વિદ્યાર્થીઓ આ જે આ વ્યક્તિ છે ને એ તમારી તમારું બ્રેન વોશ કરી અને તમારી પાસેથી આવી રીતે ધીરે 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 છે ને પૈસા ખંખેરે છે અને તમારી જાણ બહાર વસ્તુ થાય છે ને એટલા માટે મારે આ વિડીયો લઈને તમારી વચ્ચે આવવું પડ્યું મેમ્બરશિપ શું છે મેમ્બરશીપ તમને કદાચ તમે પૈસા આપો છો ને તમને મળી જાય છે ઠીક છે પણ જ્યાં ઓટો કપાય છે ને ત્યાં તકલીફ થાય છે અને તમારા પપ્પાના પરસેવાની કમાણી જાય છે ને ન્યા દુઃખ થાય છે હવે 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 આ સ્ટુડન્ટ્સની વાત આ તો સ્ટુડન્ટ ની વાત થઈ હવે સાથે સાથે પાછો હવે તકલીફ પાછી અહીંયા અટકતા નથી આ ભાઈ ના ના એના બ્રેક જેવું કંઈ છે જ નહીં આ ભાઈ પાછા કોર્સ સેલ કરશે કોર્સ સેલ કરશે દર વર્ષની શરૂઆતમાં આવશે અમારો કોર્સ પરચેસ કરી લો અમારો કોર્સ પરચેસ કરી લો હોય છે શું રેકોર્ડેડ છેલ્લા ત્રણ થી ચાર કે પાંચ વર્ષના જૂના રેકોર્ડેડ લેક્ચર અને આ જૂના હવે આટલા બધા રૂપિયા કમાતો હોય માણસ અને એની પાસે શું એ ટીમ ડેવલપ કરવાના પૈસા નહીં હોય છોકરાને કઈક નવું આપવાનું નહીં વિચારતો હોય આ માણસ છોકરાને કઈક નવું લેટેસ્ટ રિડ્યુસ સિલેબસ વાળું આપવાનું નહીં વિચારતો હોય આ માણસ નહીં

પણ એ વ્યક્તિના વિડીયો છે પૈસા નથી આપ્યા શિક્ષક ને પૈસા નથી આપ્યા આ પૈસા ક્યાં વપરાય છે કોઈના હિતમાં વપરાય છે નહીં મોત શોખમાં વપરાય છે ફટાકડા ફોડવામાં વપરાય છે કોઈ હિતના કાર્યમાં નથી વપરાતા રખડવામાં ફોર વ્હીલમાં સીન સપાટા ઠોકવામાં તમારા બ્રેન વોશ કરવામાં પૈસા વપરાય છે અને તમે એનાથી અંજાઈ જાઓ બહુ સીધી અને સ્પષ્ટ વાત છે આ તમારી ઉંમર પંદર વર્ષ છે આ વર્ષની તમારા તમારા સપનાઓ ઊંચા હોય આઈ કેન તમારા આ જે જે સ્કીમ એમાં બસ આવા નવ યુવાનોને શિકાર કરવામાં આવતા મોટા મોટા સપનાઓ બતાવવામાં આવે મોટી મોટી વસ્તુઓ બતાવવામાં આવે ગાડીઓ બતાવવામાં આવે આમ મસ્ત રોલા પાડતા હોય એવું બતાવવામાં આવે અને એનાથી ભરમાઈ જાય અને તમે ધીરે 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 એની ચુંગાલમાં ફસાઈ જાવ બસ આ જ શિકાર તમે થયા છો વિદ્યાર્થીઓ તમારી પાસેથી પૈસા તો લીધા વપરાણા ક્યાં અને તેમ છતાંય તમને એમ આવે છે કે અમારી પાસે પૈસા જ નથી અમે અમારી અમારી પાસે પાસે ટીમ ડેવલપ શિક્ષકોને અપાય એટલા પૈસા નથી અરે ભાઈ આ તમે જ બતાવો છો ખાલી યુટ્યુબ નું રેવન્યુ સાડા આઠ કરોડ હોય છ વર્ષનું વર્ષની એવરેજ મારો સાત કરોડ ગણું સાત વર્ષથી ભાઈ ચેનલ ચલાવે છે વર્ષના કરોડ રૂપિયા વર્ષના કરોડ રૂપિયા ખાલી યુટ્યુબ રેવન્યુ કોર્સ એક્સ્ટ્રા પેપર સેટ એક્સ્ટ્રા પ્રમોશન એક્સ્ટ્રા વિદ્યાર્થીઓ અત્યાર સુધી તમે નાના હતા હવે તો આ વિડિયો જોયો છે હવે તો આંખ ઉઘાડો તમારા મમ્મી પપ્પા ના પરસેવાની કમાણી ક્યાં જઈ રહી છે કોના મોજ પાછળ જઈ રહી છે એ હવે તો તમે સમજો વિદ્યાર્થીઓ હવે તો આંખ ખોલો અને આ બધી વસ્તુ કદાચ આટલા રૂપિયા કમાયો હોત બહુ મહેનત કરી હોત અને શિક્ષકોને જરાક સાથ સહકાર આપી સાથ સહકાર લઈને તો આગળ વધ્યો છે ભાઈ પણ એ સાથ સહકાર આપી શિક્ષકોને જો સાથ સહકાર આપીને આગળ વધ્યો હોત ને મને કોઈ તકલીફ નહોતી મેં પહેલાં કીધું હું એ ખુદ એને સેલ્યુટ મારે પણ આ માણસને સેલ્યુટ તો શું એક તાલી એક તાલી એને એના માટે મારી આપવા જેવી નથી એ તાલીની જગ્યાએ મારે એક તમાચો આપવાની ઈચ્છા છે આ ધમકી નથી મોટા ભાઈ ધમકી નથી પણ આ હરકત એ વ્યક્તિની છે આ હરકત એ વ્યક્તિની છે આ એ લેવલની છોકરાઓના ભવિષ્ય છોકરાઓને આંખ

ઈ ભાઈએ તમને કીધું કે યોગ્ય સમય આવશે આપણામાં થોડી હિંમત ભેગી કરી અને તમને હું જવાબ આપી શરે ભાઈ ઘરે રે હિંમત કેમ નો આવે હિંમત તરત આવવી જોઈએ હાચા હોય તો તરત જ હિંમત આવવી જોઈએ સમય ક્યાંથી લ્યો છો તમે કારણ કે એ ઉઠાવેલો કન્ટેન્ટ હતો તમારે તમારી ચેનલ ઉપર એક્સ વાય ઝેડ પબ્લિકેશનના સોલ્યુશન મૂકવા પડે છે તમને તમારા પેપર સેટ ઉપર તો ભરોસો નથી ભરોસો જ નથી કરવા પડ્યા રીમુવ કરવા પડ્યા તમને તમારે સોલિડ પેપર સેટ આપતા હોય તો સોલ્યુશન આપો આપો એનું અને તમે જો જાતે પેપર સેટ બનાવતા હોય તો એનું સોલ્યુશન ને કેમ તમારે ડેટ આપવી તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ સોલ્યુશન જ નથી મળતું બિચારો છોકરો આમ ને આમ ગૂંચવાય છે એના ડાઉટ છે ને મગજમાં ભેગા થતા જાય છે અને છોકરો છે ને ડિપ્રેશનમાં આવી જાય જવાબ ન મળે ને એટલે ડાઉટ સોલ્વ થવા જોઈએ એનું સોલ્યુશન સચોટ મળવું જોઈએ જે તે સમયે તમે લોકોને અગેન્સ્ટમાં લાવો છો તો તમે તમારી અપને ગિરેબાન મેં ઝાંક કે દેખીએ જનાબ ઝાંક કે દેખીએ ઉકસાવો છો છોકરાઓને આમ કહેવાય ને કે આમ કે એવા 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 બ્રેઇન વોશ કરે છે છોકરાઓ તમે જરાક વિચારજો તમને ક્યારે ક્યારે તમને એવું લાગ્યું કે આ વસ્તુ જે મને લોંગ ટર્મ ફાયદો કરશે જો એ ખરેખર હોય ને તો આખું એ વર્ષ એ ભાઈની ટીમ છે ને ભણાવતી હોય તમારા માટે કામ થતું હોય ને તમારા માટે કામ થતું હોય ને આખું એ વર્ષ એ ભાઈ એની ટીમ સાથે ઉતરે એ ટીમને પૈસા વેચે નથી વેચો એને મોજ જ કરવી છે મોજ જ કરવી છે જોઈએ કઈ કઈ રીતે તમને છેતર્યા છે વાવાઝોડું વાવાઝોડું ધુમ મચાવનાર વાવાઝોડું સૌથી વધારે વ્યુઝ વાળું વાવાઝોડું અરે ભાઈ આ વાવાઝોડું જો એટલું જ સરસ હોય ને તમારું પોતાની મહેનત વાળું હોય તો કેમ રાતોરાત અઢીસો વિડીયો ને ગાયબ કરવા પડ્યા પાછા છોકરાઓને હજુ એ ભરમાવો છો કે કંપનીએ અમને કહેવામાં આવ્યું એટલે અરે ભાઈ એને 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 યુટ્યુબ ની ભાષામાં કોપીરાઈટ સ્ટ્રાઈક કહેવાય અને કોપીરાઈટ સ્ટ્રાઈક આવી છે એટલે ભાઈને ભીંસ પડી છે એટલા માટે ગાયબ કર્યા છે

એક તો એ શિક્ષકોને યોગ્ય વળતર નથી મળતું અને એ જે મટીરિયલ અંદર જે આપે છે આની પેલા મેં પ્રૂફ આપેલા છે આપણી ચેનલ ઉપર ઓલરેડી છે જોકે પછી આપણે એની વિનંતીથી આપણે સરસ મજાની રીતે આપણે પાછું ખેંચ્યું હતું બહુ સારું હિત માટે આપણે પાછું ખેંચ્યું હતું પણ નહીં તેમ છતાં ભાઈથી રહેવાનું નહીં પાછો મુદ્દો ઉપાડ્યો તો આ વર્ષે પણ ત્યારે પ્રૂફ આપ્યું હતું કે અન્ય લોકોના મટીરિયલ ઉપાડી ઉપાડી અને છોકરાઓને આપે છે આ ટેવ હજુ એ નથી

જેથી કરી અને યુટ્યુબ ના અન્ય વિદ્યાર્થીઓ કે જે નવા વિદ્યાર્થીઓ છે ને એ પણ આ વસ્તુમાંથી બચી શકે અને યોગ્ય રીતે મહેનત કરી શકે ક્યાંય જુઓ સમજો આ વાતને સમજો શું કહેવા માંગુ છું સમજી હવે કે આ રીતે તમે આ સ્કેમ નો શિકાર સામેથી કઈ રીતે થયા બિકોઝ હી નોઝ વેરી વેલ હાઉ ટુ બ્રેન વોશ વિદ્યાર્થીઓ એને ખબર છે કે આ પંદર વર્ષના બાળકો સોળ વર્ષના બાળકો ચૌદ વર્ષના બાળકો એનું બ્રેન વોશ આસાની થઈ શકશે અને એ ભાઈ એમાં માહિર છે એ એના વિડીયો જુઓ ને તો તમને ખ્યાલ આવે એ એવું જ જતાવશે કે આઈ એમ સમથિંગ ના ના અત્યારે એટલેથી નથી અટકતો એ ભાઈ આઈ એમ એવરીથિંગ અને બીજા બધા જ જે એડ્યુકેટર્સ છે જે શિક્ષકો છે એ તો અહીંયા ચણા મમરા વેચવા આવ્યા છે

તમે જો સાચા છો મોટાભાઈ તમને કહું છું તમે જો સાચા છો એ વ્યક્તિની સાથે હું વાત કરી રહ્યો છું જો તમે સાચા છો તો તમારે હવે ડર જતાવવાની કોઈ જરૂર નથી કોઈ જ જરૂર નથી આ ડરની નીતિ બંધ કરી દો બીકોઝ આ છોકરાઓ છે ને બહુ નાજુક છે બહુ જ નાજુક છે એના એના મમ્મી પપ્પાના સપનાઓને આંખમાં લઈને જીવી રહ્યા છે અને એક ઝાટકે દો બંધ કરી ઉપાડીને તમને ભણાવ્યું હવે કોપીરાઈટ સ્ટ્રાઇક આવી ગઈ જે તમને મોઢા મોઢ નહીં કે કોપીરાઈટ સ્ટ્રાઇક આવી હટાવવા પડ્યા હવે તમારી પાસેથી ડેટા લેશે પાછા તમને સોલ્વ કરાવીને આપશે અરે ભાઈ શું આવે મને ખોટી થાય છે તો નિર્ણય તમારા હાથમાં છે મોટા મોટા આંકડાઓ બતાવી અને મોટી મોટી વસ્તુઓ ભબકાદાર વસ્તુઓ કે જે આંખમાં અંજાઈ જાય એવી વસ્તુઓ બતાવી અને તમને બસ છેતરવાનું કાર્ય અવિરત પણ છેલ્લા પાંચ છ વર્ષથી ચાલુ છે માત્ર યુટ્યુબ નો રેવન્યુ આપણે આટલું જોઈ શકતા હોય તો યુ કેન ઇમેજીન અને તેમ છતાં એ ભાઈ તો ગરીબ હોવાનો ડોળ કરે છે ગરીબ હોવાનો ઢોંગ કરે છે

હું તમારી પ્રકૃતિ વાળો માણસ નથી કે સામે વાળાનું જો સારું થતી હોય પ્રગતિ થતી હોય તેનો ટાંટીઓ ખેંચવા ના મારી વૃત્તિ જ નથી મારો તો સીધો સરળ સ્વભાવ છે મારો સીધો સરળ તમને જવાબ છે કે જો તમે પોતાની જાતે મહેનત કરી અને આગળ આવવા માંગતા હોય તો હું ભગવાનને હું પ્રાર્થના કરીશ કે આ ભાઈ બહુ આગળ વધે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરીશ કે આ ભાઈ બહુ આગળ વધે ટીમ બનાવો પૈસા આપો કીધું છે એ પ્રમાણે આપો એમને નથી બોલતો હું આ છોકરા હું એમને નથી બોલતો હું એ ભાઈની જેમ ગાંડો નથી જો કે આ વિશેષણ એ ભાઈને ખોટું અપાઈ ગયું ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરીએ છીએ સમજવામાં વિચારવામાં વિદ્યાર્થીઓ વિડીયો તમારી વચ્ચે લાવવાનું જે ઉદ્દેશ્ય હતો એ માત્ર ને માત્ર તમારી આંખ ઉઘાડવાનો હતો આ બધી વાસ્તવિકતાઓ તમારી સામે મૂકી છે છે આ છેલ્લો મારો નહીં આ ભાઈ માટેના જે પર્દાફાશ કરવાનો આ છેલ્લો વિડીયો છે અને આ ભાઈને પણ હું કેવા માંગીશ કે જો તમારે મેદાનમાં ઉતરવું જોઈએ તો માર્ચ પછી ઉતરજો કારણ કે ત્યારે તમે નવરા હશો કન્ટેન્ટ હશે તમારી પાસે આપણે છોકરાઓ સામે અત્યારે છોકરાઓ તમને જે યોગ્ય લાગે છે કે જ્યાં તમારી નુકસાની નથી જ્યાં ફાયદો છે ત્યાંથી જ્ઞાન લેજો નિર્ણય તમારા હાથમાં છે અત્યાર સુધી બાળક હતા હવે આંખ ખોલો આપણે હવે ચાલુ કરીશું તો એ તમારે ધ્યાન રાખવાનું ખાસ બસ આટલું જ કહીશ મારા પ્રયત્નો એવા હતા કે તમારી આંખો ઉઘડે આશા છે કે તમારી આંખ ખુલી હશે તમને હવે સ્પષ્ટ દેખાતું હશે કે મેલા ઘેલા કપડા પહેરવા વાળા વ્યક્તિ હંમેશા ગરીબ હોય એવું જરૂરી નથી શત પ્રતિશત સત્ય હોય એ જરૂરી નથી વાસ્તવિકતા કંઈક અલગ હોય અને એનાથી આપણે દૂર હોઈએ વિદ્યાર્થીઓ આટલું કઈ અને મળીએ છીએ ફરી પાછા કોઈ સારા કન્ટેન્ટ સાથે કોઈ કામના કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બબાય ટેક જય હિન્દ ભારત ભારતમાં તી જય વંદે માત્ર